આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે, ભાવનગરમાં પાણીપુરીના લારીવાળાની હત્યા કરવામાં આવી છે. તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે, પાણીપુરીના લારીવાળાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બની છે ભાવનગરમાં. તો સમગ્ર મામલે મોડી રાત્રે શિવજી સર્કલ પાસે યુવાનની હત્યા કરવામાં આવી. કેટલાક શખ્સો હત્યા કરી અને નાસી છૂટ્યા હતા, જે બાદ યુવાન ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતો હતો. અને બીજી તરફ પોલીસને પણ જાણ કરવામાં આવી, તીક્ષ્ણ હત્યાના ગાજવીકી અજાણ્યા શખ્સો ફરાર થયા છે. તો યુવકની હત્યા કરવામાં આવી છે, પાણીપુરીના લારીવાળાની હત્યા. તો શેના કારણો, કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તો મોડી રાત્રે આ ઘટના બની છે. શિવજી સર્કલ પાસે યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. તો યુવાન ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતો હતો, જેમાં તીક્ષ્ણ હત્યાના ગાજીકી અજાણ્યા શખ્સો ફરાર થયા. તો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો શેના કારણે યુવકની હત્યા કરવામાં આવી તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ હત્યા કરી હત્યારાઓ ફરાર થયા છે. તો યુવાન ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું. તીક્ષ્ણ હત્યાના ગાજકી અજાણ્યા શખ્સો ફરાર થયા. ભાવનગરની આ ઘટના, પાણીપુરીના લારીવાળાની હત્યા કરવામાં આવી. મોડી રાત્રે શિવજી સર્કલ પાસે આ ઘટના બની છે. તો ત્રણ જેટલા કેટલાક શખ્સો હત્યા કરી અને નાસી છૂટ્યા, જેમાં યુવક ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું. તો તીક્ષ્ણ હત્યાના ગાજકી અજાણ્યા શખ્સો ફરાર થયા છે. ભાવનગરમાં પાણીપુરીના લારીવાળાની હત્યા કરવામાં આવી છે. તો મોડી રાત્રે આ ઘટના બની છે. મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે યુવકને, અને જે બાદ હત્યા કરી હત્યારાઓ ફરાર થયા છે. તો કેટલાક શખ્સો હત્યા કરી અને નાસી છૂટ્યા હતા, યુવાન ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, ભાવનગરમાં પાણીપુરીની લારીવાળાની હત્યા કરવામાં આવી છે, શેના કારણે હત્યા કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? ભાવનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે જે શિવાજી સર્કલ વિસ્તાર છે ત્યાં આગળ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ભાવનગરના ભરતનગર વિસ્તારમાં પાણીપુરી વેચનાર જે યુવક છે પરપ્રાંતીય પ્રવેશ નામનો, તે રાત્રે સમય દરમિયાન પોતાની લારી લઈને જ્યારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેમનાથી એક અન્ય પાણીપુરી વેચનાર પરપ્રાંતીય યુપીના યુવકે કોઈ અગમ્ય કારણોસર તેની સાથે ઝઘડો થયો હોય, તેની દાદ રાખીને તેના ઉપર તીક્ષ્ણ હત્યારા વડે હુમલો કર્યો હતો, જેને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. હાલ તો જે યુવક હુમલો કરનાર યુવાન છે તે ફરાર છે. પોલીસને જાણ થતાં જ પોલીસ કંપનીઓ ઘટનાસ્થળ દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ ઘટના છે ભાવનગરમાં બની, જેમાં પાણીપુરીના લારીવાળાની હત્યા કરવામાં આવી. મોડી રાત્રે આ ઘટના બની છે. શિવજી સર્કલ પાસે યુવકની મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. તો યુવાન ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું. તીક્ષ્ણ હત્યાના ગાજકી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, હત્યા કરવામાં આવી છે અને અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થયા છે.